અત્યારે પતિ પત્નીમાં પણ એવું થઈ ગયું, જાણે પતિ પત્ની પતિ અને પત્ની નથી અને છે જ નહીં, હાઈફન છે, સંયોજન છે, એ બે 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 ધારાઓનું મિલન છે. આપણે ત્યાં અર્ધનારેશ્વર જ એટલા માટે છે કે અડધો હું ને અડધી તું, બાર હું ને અંદર તું, ઘર તું ને આકાશ હું, મૂળ તું અને પાંદડા તું. અને ઘણા જ લોકો આપણા જીવનમાં આ જ પ્રકારના હોય છે, અમુક પાંદડા જેવા હોય, તમારી લીલોતરી જોવે એટલે તમારા તમારી ડાળીઓ ઉપર આવીને ઉગી નીકળે, જેવા પવનના તકલીફોના વાવાઝોડા આવે એટલે પાંદડાઓ ખરી જાય. અને ઈશ્વરને પ્રાર્થના કરવી કે વહેલી તકે આવા પાંદડાઓ ખરી જાય, કે એના આધારે આપણે અમારે બહુ મોટી લડાઈઓ લડવી નહીં. અમુક લોકો ડાળીઓ જેવા હોય કે પાંદડાની લાશ જોઈને તમારી સાથે ચોંટાયેલા ને જોડાયેલા રહીએ, કારણ કે એને લાગે કે અહીંથી બધું જ પોષણ મળશે. જેવો સંઘર્ષનો તાપ આવ્યો, તડકો આવ્યો, મોસમ બગડી, વાત પતી ગઈ, તું કોણ ને હું કોણ. પણ અમુક લોકો તમારા જીવનના મૂળિયા છે, રૂટ છે, જે દેખાશે નહીં પણ અંદર સુધી એટલા વિસ્તરે કે તમારું ઝાડ જેટલું આકાશમાં ઊંડે ઉતરશે એટલા એ ઉંદર તમારી અંદર ઉતરશે. અને મૂળિયાઓની સંખ્યા પાંદડાઓ કરતાં ઓછી જ હોય. એટલે જીવનમાં તમને ઓછા સારા લોકો મળે તેમાં જરાય દુઃખી ન થવું. પતિ અને પત્ની એ વૃક્ષના મૂળિયા જેવું છે, આકાશ છે એકબીજાનું. અને તકલીફ એ થાય છે કે મારી બારીમાંથી દેખાતો સૂર્યોદય અને સૂર્યાસ્ત મને સાચો લાગે, અને તકલીફ એ થાય કે મારે પતિને એમ કહેવું કે આને જ સૂર્યાસ્ત કહેવાય, આના સિવાય ન હોય બીજો. અને પતિ પત્નીને એવું કે તને ખબર છે કે આને જ સૂર્યોદય કહેવાય. સાહેબ, બારી થોડી મોટી કરો તો તમે એકબીજાને જોવાનું શરૂ કરશો, એકબીજાને માણવાનું શરૂ કરશો. અત્યારે તકલીફ એ ક્યાંક થતી કે અપેક્ષાઓ મને એ વાતમાં તો મને જરાય દમ નથી લાગતો કે એકબીજા સાથે અપેક્ષા ન રાખવી. ભાઈ, પતિ પત્ની એકબીજા ઉપર અપેક્ષા ન રાખે તો પાડોશીઓ આગળ અપેક્ષા રાખવા જવાની? અપેક્ષા પતિ અને પત્ની પાસે હોય જ, અને એની પાસે હોવી જ જોઈએ. બધા એવું કે પાટણથી પટોળા મોંઘા લાવજો ને, કેવા મોંઘા જ લાવજો. મેં કીધું પાટણથી પટોળા મેં કઈ પાડોશી આગળથી નથી મગાવતા, પતિ આગળથી જ મગાવીએ છીએ કે જાઓ છો તો લેતા આવજો. અને સારા લાગે એમાં વાંધો શું છે તમને? એની સામે અપેક્ષાઓ રાખો એની સાથે વાંધો નથી, ઈચ્છાઓ રાખો એની સાથે વાંધો, પણ એની સાથે સમય જોડાયેલો રાખો, એની સાથે વાત અને વિવાદ જોડાયેલા ન રાખો. મેં હમણાં જ અહીંયા એક મારું કોર્ટ હતું કે અત્યારે સંબંધોમાં સંવાદ નથી એટલે વિવાદ વધી રહ્યો છે, કોમ્યુનિકેશન આપણે નથી કરતા. અને કોમ્યુનિકેશન કરવાની એક રીત અને એક સમય હોય. હું માનું છું કે એ દરેક સ્ત્રીને ખબર હશે અને ખબર પડી જ ગઈ હોય. દરવાજો ભટકાવાના અવાજ ઉપરથી છોકરાઓને કહી દે, હગે વગે કે થઈ જાઓ, આજે પપ્પા મૂડમાં નથી, આ વાત અત્યારે કરવાની થતી નથી. અને પાટલી વેલણ વાસણ ગોઠવતી વખતે પડે તો પતિએ સમજી જવું કે આજે વાત કરવાની થતી નથી. વાજિંત્ર છે ને આ તો ભાઈ. પણ આપણી તકલીફ એ છે કે આપણને ખબર પડે કે મૂડ સારો નથી, વાત સારી નથી, તો પહેલું વહેલું આપણે એવું કહેવાનું શરૂ કરીએ, શું અમારે વાત જ ન કરવી? તો તમારે તાર રોજ નું થયું. ક્યાંક ટેકનોલોજીના વિસ્તારમાં આપણે સમયની રાહ જોતા બંધ થઈ ગયા. તમે જુઓ, એક વિડીયો ડાઉનલોડ થાય ને થોડું કે આમ રાઉન્ડ રાઉન્ડ પડે તો તમે ઇરિટેટ થઈ જઈએ છે, આપણને તરત બીજા વયા જાય, નથી જોવું, આ નથી કરું. એનો અર્થ કે રાહ જોવાનું હું ને તમે ભૂલી ગયા. બાકી રાહ જોવાની તો બ્યુટી હતી. એક વિડીયો ડાઉનલોડ થાય થાય ને આમ રાઉન્ડ પડે, જવા દે ને, હવે કોણામાં ટાઈમ બગાડે. સ્પેસ આપણે આપતા ભૂલી ગયા, એકબીજા સાથે જીવવાનું આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા. એવું નથી લાગતું કે ક્યાંક આપણે ફરીવાર એકબીજાને સમજી લેવાની. અને અહીંયા જે અત્યારે એક એવો વર્ગ છે કે જેના લગ્નને 20-20 વર્ષ થઈ ગયા છે, ટ્રસ્ટ મી, તમારી માટે જીવવાનો આ જ બેસ્ટ સમય છે.
કારણ કે પુરુષે પોતાના કારકિર્દીનો સંઘર્ષ પૂરો કરી લીધો છે, પોતાની ઓળખ બનાવી લીધી છે, કુટુંબ સાત પેઢી કહી શકે એટલું સરસ અડે બની લીધું છે. હવે તમે તમારું જીવવાનું શરૂ કરો. અને ત્યારે આપણે ક્યાંક એવું થાય કે હવે હું 40ની થઈ હું ઓલું પહેરીશ તો હું કેવી લાગીશ. આમાંના ઘણા બધા પુરુષોએ તમે પરણીને આવ્યા છો ત્યારે તમને એક બે વાત કીધી હશે કે મને તું આવી ગમે, મને તું આવી જોવી ગમે. પણ હવે તરત જ આપણે એમ કે હવે કાવું સારું ન લાગે. સાહેબ, ઉંમર એ તમારો આંકડો છે, અવસ્થા નથી. આપણે કેટલા બધાએ 60 વર્ષના જુવાન જોયા છે અને 16 વર્ષના વૃદ્ધ જોયા છે, ઘણા જ બધા લોકોને. જે ઉંમરે જે મન થાય એ દિલ ખોલીને એકબીજાને કહેવાનું રાખો. તમે એકબીજાને નહીં કહો તો કોણ કોને કહેશે? આજ બપોરે જ વિપુલભાઈ સાથે વાત હતી કે સોશિયલ મીડિયામાં આપણને આટલું બધું જવું શું કામ ગમે છે? એટલા માટે ગમે છે કારણ કે તમને એવું લાગે છે કે આખી આ 7 અબજની વસ્તીમાં આ 3-4 લાઈકવાળા લોકો જ મને સાંભળે છે. તમે જેવો ફોટો મૂકો એટલે તરત લાઈક, બેસ, મજાનું રૂપાળું, દેખાવડું મજાનું એકદમ. અને એની પત્ની એને 3 વખત પૂછે કે હું કેવી લાગું છું, કેવી લાગું, તો બહુ મોટું બગાડીને એમ કે રોજ જેવી લાગે છે. કેમ આપણને આટલું બધું સ્ક્રીનનું વળગણ કેમ છે? એવું નથી લાગતું કે ટચ સ્ક્રીનનો મોબાઈલ ફેરવતા ફેરવતા આપણી આંગળીની સેન્સિટિવિટી એટલી ઓછી થઈ ગઈ છે કે આપણને એવું લાગે છે કે આપણા આંગળીના ટેરવાને સંવેદનાના લાગણીઓના ટ્યુશન કરાવવા પડે એમ છે કે આને સ્પર્શ કહેવાય, આને હૂંફ કહેવાય, આને આધાર કહેવાય, આને લાગણી કહેવાય. પણ આમાં તો તકલીફ આપણે બધાની થઈ, હું શું કામ કરું, એને કંઈ કરવાનું જ નહીં. ઓલી અકબરી તળાવની તમને બધાને એ કથા ખબર હશે કે ભાઈ અકબરે નક્કી કર્યું કે દૂધનું તળાવ કરો, દૂધનું તળાવ કરો. અને બધાને કહ્યું કે રાત્રે દૂધમાં બધા આ તળાવમાં એક એક લોટો દૂધ નાખતું જવાનું, એક એક લોટો દૂધ નાખતું જવાનું, સવારે જોશું. બધાને મતું કે હું બધા ઓલો દૂધ નાખશે પાડોશી, આપણે પાણી નાખો ને, આપણે પાણી નાખો ને, આપણે પાણી નાખો ને. સાહેબ, સવાર સુધીમાં 4-5 લોકોએ દૂધ નાખ્યું હતું એટલે પાણીમાં કલર થોડોક બદલાણો, બાકી આખે આખો એ કુંડ છે એ પાણીથી ભરાયેલો હતો. અકબરે સવારે બધાને બોલાવ્યા, કોણે આમાં બધા, એ દરેકની દલીલ એવી જ હતી કે ભાઈ અમને એમ હતું કે ઓલો તો પાણી નાખે, એ તો દૂધ નાખે એવો જ માણસ છે, પણ એણે પાણી નાખ્યું. વાત એટલી જ છે કે જગત આખું પાણી નાખશે, હું દૂધનો લોટો લઈને જાય સાહેબ, એની પત્નીને ભલે ન સમજતો, આપણે સમજવાની વાત કરવી છે. એ ભલે એના પતિને ન ગણકારતી હોય, હું એની જવાબદારી લઉં છું, હું એની બાહે ધરી લઉં છું. સાહેબ, સ્ત્રી છે એને સુકૂન કહેવામાં આવ્યું છે, શાંતિ કહેવામાં આવી છે. આખું ભાગવત તમે સાંભળો, તમારી ચિત્તની શાંતિનો આધાર તમારી સ્થિરતા ઉપર છે, અને સ્થિરતાની ધરી છે એ સ્ત્રી છે. તમે ઘરના મોભી હોઈ શકો, તમે ઘરનો આધાર હોઈ શકો, પણ ઘરનું કેન્દ્ર તો સ્ત્રી છે. તમે જોજો, જગતથી થાકેલો, હારેલો, હાંફેલો, અકળાયેલો પુરુષ ઘરમાં એક જ વ્યક્તિ માટે આવે છે, મીઠા અવકાર માટે. અને જે પુરુષને પોતાના ઘરમાંથી શાંતિ નથી મળતી, એ પુરુષને જગતમાંથી ક્યાંયથી શાંતિ નહીં મળે. કારણ કે આખી મથામણ જ સુખની નથી, શાંતિની છે. તમે સુખી થયા પછી પણ જે શોધ કરવાના છો એ શાંતિની કરવાના છો. પણ મેં કીધું એમ કે આપણે લગ્નને જોકના સ્તરે મૂકી દીધું. બધા તમે જો લગ્ન જીવનના જોક, આખી ગેધરિંગ કાંઈ પણ થાય તો એકબીજાની પત્ની ઉપર તમે જોક જ કરશો. લગ્નને આપણે જોકના સ્તરે મૂકી દીધું, કામને આપણે જીવન નિર્વાહના સ્તરે મૂકી દીધું. કામ હું કામ કરવું પડે કે તો જીવનમાં ખાવું પીવું રળવું છે એટલા માટે કામ કરવું પડે. સંબંધોને આપણે જવાબદારીના સ્તરે મૂકી દીધા, માતા પિતાને એટલે સાચવવા પડે કે આપણી જવાબદારી છે, કાકા કાકીને આપણે એટલે ફોન કરવો પડે કે આપણી જવાબદારી છે. કોઈએ આપણને આ ન કીધું કે આ જવાબદારી, આ અર્થ અને આ પ્રેમ મજાથી કરવાનું હોય. આપણે બધાએ શીખવ્યું કે મહેનત કરો, મહેનત કરો, મહેનત કરો, પણ કોઈએ એવું ન કીધું કે આનંદથી મજા કરો, આનંદથી મહેનત કરો અને એનો આનંદ લ્યો. સાહેબ, આપણે તો ભાગવતમાં તમને કહેશે કે અમૃતસ્ય પુત્ર ભારત
માં એવું કહેવામાં આવ્યું છે કે તું અમૃતનો પુત્ર છો. પણ આપણે કારેલા કડવા જેવા મોઢા લઈને ફરતા હોય તો જગતનું કોઈ અમૃત આપણને સુધારી ન શકે. મેં કીધું એમ કે સ્માઇલ કરીને તમને એમ પૂછે ઓળખો છો, એને કશું જ ન થાય, એમાં કાંઈ જ ન કરી શકાય. હમણાં જ પૂજ્ય મોરારી